તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આજનો આપણો ટોપિક છે બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન। લાસ્ટ ટાઈમ થિયરીમાં આપણે જોઈ ગયા હતા કે વિદ્યુતસ્થિતિમાન કોને કહીશું કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે। હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ પર જોઈ શકાય છે કે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઓ આગળ એક કેપિટલ ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર મૂકેલો છે। આ વિદ્યુત ભારને લીધે ઉદભવતા વિદ્યુત ક્ષેત્રમાં આર સ્થાન સદિશ ધરાવતું કોઈ પી બિંદુ આવેલ છે તો આપણે આ પી બિંદુ આગળ ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે। એના માટે શું કરશું? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભાર એટલે કે ક્યુ બરાબર 1 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્યાં સુધી લાવશું? પી બિંદુ સુધી લાવવાનો, અને અનંતથી પી સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે તે કાર્યને પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કહે છે। ટૂંકમાં આ વિદ્યુતભારને અનંતથી પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે શોધશું જેને કહીશું પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન। હવે એના માટે શું કરીએ? આકૃતિ ડ્રો કરી આકૃતિનું નિર્દેશન કરી દીધું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ વિદ્યુતભારને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઓ આગળ મૂકેલ છે। બિંદુ પી નો ઓથી સ્થાન સદિશ કેટલો છે? આર સદિશ જેટલો છે। આપણે આર સદિશ કરી નાખીશું। એકમ ધન વિદ્યુતભાર ક્યુ ને અનંત અંતરથી ક્યાં સુધી લાવવાનો છે? પી સુધી। તો તેના માટે કરવું પડતું કાર્ય શોધો। હવે શું કહીએ કે અનંતથી પી સુધી લાવતી વખતે ધારો કે વિદ્યુતભાર છે તેને આપણે સૂક્ષ્મ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ, થોડું થોડું સ્થાનાંતર કરતા જાઓ અને અનંતથી ક્યાં સુધી લાવવાનો? પી સુધી। ધારો કે અહીં કોઈક બિંદુ છે તો અહીંથી અહીંયા સુધી જઈએ આપણે, તો અહીંયાથી અહીંયા સુધી એ જે આવે છે તે ધારો કે ડીઆર સદિશ જેટલું સ્થાનાંતર કરે છે, ડીઆર સદિશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે। તો આ તે સૂક્ષ્મ સ્થાનાંતર ખરું, તેના માટે કેટલું કાર્ય કરવું પડે તે કાર્ય આપણે પહેલા શોધશું। હવે એ કાર્ય શોધવા માટે કાર્ય બરાબર સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર। તો સ્થાનાંતર આપણને ખબર છે કેટલું? ડીઆર સદિશ, એનું બળ કેટલું લાગે તે આપણને ખબર નથી। હવે આ જે વિદ્યુતભાર ખરો તે પણ ધન વિદ્યુતભાર, આ પણ ધન વિદ્યુતભાર, તો ધન ધન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે। માટે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર અપાકર્ષી બળ લગાવશે। હવે અપાકર્ષી બળ એટલે કઈ દિશામાં ધક્કો મારશે? ઉપર તરફ, એટલે કે તેના પર લાગતા બળની દિશા કઈ બાજુ હશે? ઉપર તરફ જતી દિશામાં હશે। એટલે બળ ક્યાં લાગે છે? ઉપર તરફ, જ્યારે એનું સ્થાનાંતર કઈ બાજુ છે? નીચે તરફ આવતી દિશામાં છે। તો પહેલા તો આપણે શું કરીએ, બળ વિશે લખીએ। સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે લાગતું બળ, તે બળને આપણે એફ નામ આપશું, તો શું થશે? એફ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન અંતરનો વર્ગ। હવે ધારો કે આ જે બિંદુ કરું અને આ ઓ બિંદુ, તે બે વચ્ચેનું અંતર આર ડેશ છે, ઓ અને આ જે સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે તે બે વચ્ચેનું અંતર કેટલું છે? આર ડેશ। તો શું આવશે? અંતરનો વર્ગ, એટલે આર ડેશનો સ્ક્વેર, તો આ થઈ ગયું બળ। હવે બળ સદિશ સ્વરૂપે લઈએ તો એફ સદિશ, હવે સદિશ સ્વરૂપે લઈએ તો બળની દિશા કઈ બાજુ છે? ઉપર તરફ જતી દિશામાં છે, એટલે કે ઓ થી પી તરફ। હવે આ જો આર સદિશ હોય તો તેના સ્થાન, પેલો એકમ સદિશ હોય તેને આપણે આર કેરેટ વડે દર્શાવીએ, જે આર કેરેટ કઈ દિશામાં છે? આર કેરેટની દિશા ઓ થી પી તરફની દિશામાં છે, ઓ બિંદુથી પી બિંદુ તરફ। હવે આપણે કાર્ય શોધીએ તો ડીઆર જેટલું સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય
तो आ सूक्ष्म कार्य है शू कहू डीडब्ल्यू। तो कार्य बराबर शू बल गुणिया स्थानांतर, तो बल एफ सदीश स्थानांतर डीआर सदीश, बल की किंमत। अथवा तो शू करिए बे सदीश राशि ना अदिश गुणाकार हो तो शू थाय ए सदीश डॉट बी सदीश इज इक्वल टू ए बी कॉस थीटा थतो, तेज रीतना एफ इंटू डी आर सदीश इज इक्वल टू शू थशे एफ पहला नु मूल्य बीजा नु मूल्य इंटू कॉस ते बे वच्चे नो खूणो। हवे खूणो केटलो छे एफ ऊपर तरफ डी आर नीचे तरफ ते बन्ने वच्चे खूणो केटलो छे 180 डिग्री एटले अहीं शू आवशे कॉस 180 डिग्री। एफ नी किंमत मूके एफ बराबर केटला थाय के कैपिटल क्यू स्मोल क्यू अपॉन आर डे स्क्वेर, डी आर नु मूल्य केटलू थशे डी आर ज थशे अने कॉस 180 केटला थशे माइनस 1 ए माइनस आगळ के कैपिटल क्यू स्मोल क्यू बराबर तो केटला 1 केम के एकम सदीश छे अपॉन आर डे स्क्वेर इंटू डी आर, कारण शू लखशू स्मोल क्यू इज इक्वल टू 1। तो आ डी आर जेटलू सूक्ष्म स्थानांतर करवा माटे थतुं कार्य थई गयुं। हवे हवा डी आर जेटला घणा बधा स्थानांतर करी अने पी बिंदु सुधी लावानो छे, तो करवुं पड़तुं कुल कार्य केटलुं थशे आवा दरेक सूक्ष्म स्थानांतर वडे थता कार्यना सरवाळा जेटलुं थाय। धारो के अहींथी अहीं बिंदुनुं अंतर 5 सेंटीमीटर छे, तो एक एक सेंटीमीटर आपणे 5 वार खसेड़ीए तो कुल कार्य केटलुं थाय, दरेक वखते करवा पड़ता कार्यना सरवाळा जेटलुं थशे। तो आपणे शुं लखशुं अनंतथी पी सुधी नुं कुल कार्य डब्ल्यू ए केटलुं थशे आवा दरेक सूक्ष्म कार्यना सरवाळा एटले के संकलन जेटलुं, क्यांथी क्यां सुधी आवशे इन्फाइनाइट टू पी। तो लखीए आपणे इन्फाइनाइट टू पी बिंदु आगळ, पण पी बिंदु नुं स्थान सदिश केटलो हशे आर, एटले अंतर केटलुं थशे अनंत थी पी। डीडब्ल्यू नी किंमत माइनस के कैपिटल क्यू आर डे स्क्वेर इंटू डी आर। हवे संकलन कोनी सापेक्षे अंतर, तो अंतर सिवाय पद क्या आवशे बहार एटले माइनस के क्यू, तो संकलन इन्फाइनाइट टू आर वन अपॉन आर डे नो स्क्वेर इंटू डी आर। हवे वन अपॉन आर स्क्वेर एनु संकलन शू थशे माइनस वन अपॉन आर, तो शू आवशे माइनस के क्यू माइनस वन अपॉन आर, अने लिमिट इन्फाइनाइट टू आर। हवे आ माइनस बार आवी जाय तो शू थशे माइनस माइनस प्लस के कैपिटल क्यू अपर लिमिट माइनस लोअर लिमिट, तो वन अपॉन आर ની જગ્યાએ એકવાર શું લખશું વન અપોન આર માઇનસ વન અપોન ઇન્ફાઇનાઇટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પરંતુ વન અપોન ઇન્ફાઇનાઇટ તો શું થઈ જાય ઝીરો, એટલે કે ક્યુ વન અપોન આર માઇનસ ઝીરો, તો અહીં શું થશે કે ક્યુ અને છેદમાં શું રહેશે આર। તો આ અનંતથી પી સુધી આવવા માટે કરવું પડતું કુલ કાર્ય થઈ ગયું। વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી, પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંતથી પી સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે, એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય જેની આગળ એકમ આવતી ક્યાં આવશે છેદમાં, માટે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુતસ્થિતિમાન વી ઓફ પી કેટલું થાય કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુતભાર, એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય જેની આગળ એકમ આવતી છેદમાં છેલ્લો શબ્દ અંશ એટલે ડબલ્યુ બાય ક્યુ, પરંતુ ક્યુ બરાબર 1 છે એટલે ડબલ્યુ બાય 1, માટે વી ઓફ પી બરાબર કેટલા થશે ડબલ્યુ જેટલા, અને ડબલ્યુ કેટલા છે કે ક્યુ બાય આર। આ થઈ ગયું પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન। હવે સૂત્ર પરથી જોઈ શકાય કે કોઈ પણ બિંદુ જેમ કે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કોના પર આધાર રાખે, કે તો અચળાંક છે, ક્યુ એટલે કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તે વિદ્યુત ભાર, અને આર એટલે તે બિંદુ આગળનું અંતર। આમ વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનના વિદ્યુત ભાર અને અંતર પર આધારિત છે। આમ કોઈ પણ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ
અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે કે વિદ્યુત ભારથી જેમ જેમ અંતર દૂર જાઓ તેમ અંતર વધતું જાય અને વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. આમ વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન વધુ હશે અને વિદ્યુત ભારથી દૂર જાઓ તેમ વિદ્યુત સ્થિતિમાન ક્રમશઃ ઘટતું જાય છે. તા થઈ ગયું બિંદુવત વિદ્યુત ભારને લીધે કોઈ પણ બિંદુ આગળ ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન.